નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરમાં છે આપણે દાખલા નંબર 13 સુધી છે એ પૂરું કરેલું હતું. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 14. તો દાખલા નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને એક આકૃતિ આપેલી છે અને એના આધારે આપણને 5 પ્રશ્ન પૂછેલા છે. આકૃતિ છે એને અહીંયા બોર્ડ ઉપર દોરેલી છે. હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો એમાં પહેલું છે જે અભિકોણ જે ગુરુ કોણ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એમાં એક આમ રેખા છે અને ત્યાર પછી એક આમ રેખા છે, બરાબર આ રીતે રેખા આવેલી છે. હવે આ ખૂણો અને આ ખૂણો અભિકોણ થશે અને આ ખૂણો અને આ ખૂણો, બરાબર આ રીતે અભિકોણની જોડ બે મળશે આપણને. એટલે કે અહીંયા આ અને આ અને ત્યાર પછી આ ખૂણો અને આ ખૂણો. હવે આ બધી વાત કીધું છે કે અભિકોણ જે ગુરુ કોણ હોય. તો તમે જુઓ તો અહીંયા આ બે છે એ કેવા લાગે છે, લઘુ કોણ લાગે છે અને આ જોડ છે એ કેવી લાગે છે, ગુરુ કોણ ની લાગે છે. એટલે કે ખૂણો એ ઓ ડી અને ત્યાર પછી ખૂણો બી ઓ સી. તો અહીંયા લખીએ પહેલાના જવાબમાં ખૂણો એ ઓ ડી અને ખૂણો અભિકોણ છે એ બે જોડ એક આ અને એક આ. પણ આપણે એવું કીધું છે કે ગુરુકોણ, હવે આપણે આકૃતિ જોતા આપણને ખ્યાલ આવે કે આ જે ખૂણો છે એ ગુરુકોણનો બને છે. તો આપણે એ જોડ લખવાની થશે, ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજું કીધું છે આસન્ન કોટિકોણ. હવે આસન્ન કોણ કેમ બને તો તમને બધાને ખ્યાલ છે, પણ આસન્ન કોટિકોણ એટલે એવા વ્યાસના કોણ લેવાના કે જેનો સરવાળો 90 અંશ મળવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે ખૂણો છે કેટલાનો બને છે, 90 નો બને છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે આસન્ન કોણ બને છે. આ આકૃતિ છે ફરી વખત અહીંયા અલગથી છે એ દોરું છું. અહીંયા છે ઈ, અહીંયા ઓ, અહીંયા છે બી અને અહીંયા એક કિરણ છે ત્યાં છે બીજું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 90 નો ખૂણો બને છે, બરાબર આ ખૂણો કેટલા નો બને છે, 90. તો આ બે ખૂણા છે એને કોટિકોણ કહી શકીએ આપણે, કહી શકીએ બરાબર. અને તમે જોઈ શકો છો કે ખૂણો એ ઓ બી અને ખૂણો એ ઓ ઈ કેવા છે, આસન્ન કોણ છે. કારણ કે બંનેમાં ચતુષ્કોણ બહુ સામાન્ય છે અને એક ભુજ ઓ એ સામાન્ય છે અને બંને ખૂણા પાસે પાસે છે. તો આને આપણે આસન્ન કોટિકોણ કહીશું. ખાસ યાદ રાખવાનું આસન્ન કોણ તો છે આ બંને, પણ આસન્ન કોટિકોણ કીધું છે એટલે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ, 90. તો 90 અંશ નો ખૂણો તો અહીંયા બને છે, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ બીજા પ્રશ્નના જવાબમાં ખૂણો બી ઓ એ, અથવા તમે લખો તો એ ઓ બી પણ તમે લખી શકો, અને ખૂણો એ ઓ ઈ અથવા તો તમે ઈ ઓ એ પણ લખી શકો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્નનો જવાબ છે એ લખીએ. એમાં આપણને કીધું છે કે સમાન પૂરક કોણ. હવે સમાન પૂરક કોણ એટલે પૂરક કોણ નો સરવાળો કેટલો હોય, 180. પણ સમાન એટલે બંને નું માપ કેવું હોવું જોઈએ, સરખું. એટલે બંને કેટલા ના હોવા જોઈએ, 90 અંશ ના હોવા જોઈએ. બંને નું માપ જો 90 અંશ હોય તો જે સમાન થાય. તો વિદ્યાર્થી મિત્રો એવા ખૂણા તો અહીંયા છે, બરાબર. એક આ ખૂણા અને અહીંયા બી બી નું છે, અહીંયા ઓ છે, અહીંયા ઈ છે, અહીંયા ડી છે. તો આ બંને છે તમે જોઈ શકો છો કે પૂરક કોણ છે. કારણ કે સરવાળો કેટલો થાય છે, બંને નું 180. અને બંને કેટલા અંશના છે, 90 અંશના છે. તો સમાન પૂરક કોણ થાય એટલે બી ઓ ઈ અને બી ઓ ડી. તો લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો બીજાના જવાબમાં ખૂણો બી ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી. તમને હશે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટરમાં છે બધા ખૂણાની થિયરી બાકી હોવી જોઈએ, બરાબર. થિયરી છે એમાં વ્યાખ્યા બધી આવડતી હોય તો શું વ્યવસ્થિત રીતે દાખલાવવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે ચોથો પ્રશ્ન, એમાં કીધું છે કે અસમાન પૂરક. આ પહેલા પ્રશ્નમાં આપણે સમાન પૂરક કોણ કીધું હતું, બરાબર. અહીંયા કીધું છે અસમાન પૂરક કોણ. અસમાન પૂરક કોણ એટલે સરવાળો હોય છે
આટલો બરાબર. તો તમે જોઈ શકો છો આ ફોટોમાં કે બંનેના માપ છે તમને અલગ અલગ દેખાય છે. તો આ બંને છે કેવા થશે વિદ્યાર્થી મિત્રો, અસમાન કોણ થશે બરાબર. હું આ ખૂણાની અને આ ખૂણાની વાત કરું છું. તમે જોઈ શકો છો અહીંયા એ ફાકા
લખું બરાબર અહીંયા જે કોણ છે એ 3 છે અને નીચે જે કોણ છે એ 2 છે 6 ખાસ વિદ્યાર્થી મિત્રો અનુકૂળની આપણે જ્યારે જોડ લખીએ ત્યારે આવી રીતે એફ આકાર જોવાનો બરાબર અહીંયા એફ આકાર માટે છે અહીંયા ખૂણો 3 છે એની નીચેનો આ ખૂણો નહીં પણ આ જે ખૂણો હોય એ આપણે જોવાનો બરાબર એટલે આ ખૂણો અને આ ખૂણો તો ખૂણો 3 અને ખૂણો 6 પહેલી જોડા માટે શું મળશે ખૂણો 3 અને ખૂણો 6 હવે વિદ્યાર્થી મિત્રો આ સાઈડ એસ બને આવી રીતે આ સાઈડ પણ એસ બને એટલે કે ઊંધો એસ બને આવી રીતે અહીંયા આ પણ એસ બને તો અહીંયા જે ખૂણો છે એ કયો છે 4 તો ખૂણો 4 અને ત્યાર પછી એની નીચે અહીંયા ખૂણો કયો આવશે ખૂણો 7 તો ખૂણો 4 અને ખૂણો 7 ની એક જોડ બનશે તો એ લખવાનું આપણે ખૂણો 4 અને ખૂણો 7 હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે એફ બને ઉલટા પણ એફ બને એટલે કે ઊંધા પણ બને જેમ કે અહીંયા બરાબર અહીંયા એફ બને છે આ આકાર આવી રીતે તો અહીંયા જે ખૂણો 5 છે એ અને અહીંયા જે ખૂણો 2 છે એ એટલે આવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ખૂણો 5 અને અહીંયા ખૂણો 2 તો આ એક જોડ પણ બનશે તો એ પણ બનવાનું તો ત્રીજી જોડ છે એ આપણને મળશે 5 અને ખૂણો 2 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ સેમ ટુ સેમ જોડ છે આ બાજુ બનશે એટલે અહીંયા જે ખૂણો છે એ છે 8 અને અહીંયા જે ખૂણો આવશે કયો આવશે 1 આવશે તો લખવાનું ચોથી જોડમાં ખૂણો 1 અને ખૂણો 8 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અનુકૂળ છે એનો આકાર એફ જેવો હોય એમાં તમારે ઊંધા ચઢતા બંને એફ લેવાના છે બરાબર એક આવી રીતે એફ બને તો એક આ સાઈડ પર બને એવી રીતે અહીંયા ઊંધા પણ એફ બને બરાબર બંને સાઈડ તો એ પણ લેવાના એટલે આપણને અનુકોણ છે એની કેટલી જોડ મળે 4 જોડ મળે છે અનુકોણ છે વિદ્યાર્થીની જોડે સરખામાપના હોય છે ધારો કે આપણો 3 છે એ 60 અંશનો હોય તો આપણો 6 પણ કેટલા અંશનો હોય 60 અંશનો હવે આપણો 4 છે એ 120 અંશનો હોય તો આપણો 7 પણ કેટલા અંશનો હોય 120 અંશનો હોય આપણો 5 છે એ 100 અંશનો હોય તો આપણો 2 પણ કેટલા અંશનો હોય 100 અંશનો હોય આપણો 1 છે એ 80 અંશનો હોય તો ખૂણો 8 છે એ પણ કેટલા અંશનો હોય 80 અંશનો હોય એટલે કે આની જે જોડ હોય એવી હોય એકરૂપ હોય સરખામાપની હોય જ્યારે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે અને બનતા અનુકોણ છે એની પ્રત્યેક જોડ કેવી હોય એકરૂપ હોય એટલે સરખામાપની હોય બરાબર એટલે સરખામાપની એટલે આ જોડમાં જેટલું એવું જરૂરી નથી એટલું જ માપ આ જોડનું હોય આ જોડનું ને આ જોડનું માપ અલગ હોય પણ એ જોડમાં જે ખૂણા આવે બે એના માપ કેવા હોય સરખા હોય હવે વિદ્યાર્થી મિત્રો અનુકોણની વાત થઈ ગઈ હવે આપણે શીખવાનું છે યુગ્મ બરાબર અનુકોણ છે આવે તે એફ આકાર બને છે જ્યારે યુગ્મ કોણ છે એમાં ઝેડ આકાર બને છે તો આપણે જોઈએ બીજું છે યુગ્મ કોણ એમાં બને છે ઝેડ આકાર હવે વિદ્યાર્થી મિત્રો યુગ્મ કોણ છે એના બે પ્રકાર છે એક તો છે અંતઃયુગ્મ કોણ અને બીજું છે બાહ્યયુગ્મ કોણ પેલા આપણે લખીએ અંતઃયુગ્મ કોણ તમારે છે અત્યારે ટેક્સ્ટ બુકમાં અંતઃયુગ્મ કોણની જ વાત કરેલી છે બાહ્યયુગ્મ કોણની વાત કરેલી નથી પણ આપણે છે બંને બાબત શીખી લઈએ બંને બાબત તો વિદ્યાર્થી મિત્રો ઝેડ જ હશે પણ અંતઃયુગ્મ કોણ છે એમાં અંદરની બાજુ જે ખૂણા બને એને ધ્યાનમાં લેવાના થશે અહીંયા જે ઝેડ છે આપણે જોઈએ આકૃતિમાં તો અહીંયા બને છે ઓલક કરીને લખું એમ તો અહીંયા આ કયો આવશે ખૂણો 4 અને ત્યાર પછી અહીંયા ખૂણો કયો આવશે વિદ્યાર્થી મિત્રો 5 એટલે આ 4 અને 5 ની શું થઈ ગઈ જોડ થઈ ગઈ તો લખવાનું એમાં ખૂણો 4 અને ખૂણો 5 એવી જ રીતે મિત્રો ઊંધો ઝેડ બને એટલે કે આ બાજુ પણ ઝેડ બને તો અહીંયા અને અહીંયા જે ખૂણો બને એ જોવાનું હશે તો અહીંયા કયો ખૂણો બને છે 3 અને અહીંયા કયો ખૂણો બને છે 8 તો એ બીજી જોડ થશે આપણી
કોસેક લઈએ બરાબર અને થી આમ કરીએ તો પણ શું આવે વિદ્યાર્થી મિત્રો એચ 5 ને 4 જ આવે અને આ સાઈડ થી ઉલટો સેમ લખો બરાબર તો પણ આ થી ને 3 જ આવે જોડ તો સેમ જ મળવાની છે એટલે જ્યારે આપણે યુગ્મ કોણની જોડ લઈએ તો આકાર બનશે z અને કેટલી જોડ મળશે 2 યુગ્મ કોણ છે એ પણ સરખા માપના હોય બરાબર એક જોડમાં જેમ ખૂણો આવે બંનેના માપ કેવા હોય સરખા આનું માપ 80 છે તો આનું પણ કેટલું હોય 80 આનું 130 છે તો આનું માપ પણ કેટલું 130 જ હોય હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બાહ્ય યુગ્મ કોણની તો બાહ્ય યુગ્મ કોણમાં પણ z જ બનશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ બાહ્ય હવે આપણે ફરીવાર આવો z લખીએ બરાબર અંતરયુગ્મ કોણ આપણે અહીંયા આ રીતે અંદરની બાજુ ખૂણા બનતા જાય જો હતા તો બાહ્યયુગ્મ કોણ છે એમાં બહારની બાજુ એટલે કે અહીંયા અહીંયા જે ખૂણો બને ઈ જોવાનો અહીંયા ખૂણો કયો બને છે 1 એટલે રીતે હું અહીંયા z લઉં તો આ બાજુ ખૂણો કયો આવે 6 આવે તો આ 6 તો આ 1 અને 6 ની જોડ તો ખૂણો 1 અને ખૂણો 6 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એવી રીતે આ બાજુ પણ z બનતો હતો બરાબર આ z તો અહીંયા બાકી સાઈડ કયો ખૂણો બનશે 7 અહીંયા કયો બનશે 2 બનશે એટલે અહીંયા જે ખૂણો બને છે એ 2 અને અહીંયા જે ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો કયો બનશે 7 તો બીજી જોડ કઈ થશે 2 અને 7 ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે અંતરયુગ્મ કોણ લ્યો ત્યારે આ રીતે અંદરની બાજુ જે ખૂણા બને એને ધ્યાનમાં લેવાના અને બાકી યુગ્મ કોણ જો અત્યારે આવે તો બહારની બાજુ જે ખૂણા બને એને તમારે ધ્યાનમાં લેવાનું બરાબર હવે અત્યારે મિત્રો આપણે જોઈએ ત્યાર પછી છેદી કાળી એક બાજુના અંતર યાદ રાખજો કે અનુકોણ અને યુગ્મ કોણ યુગ્મકોણમાં તમારે બે પ્રકાર હોય છે અંતરયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ અંતરયુગ્મ કોણમાં આવે તે અંદરની બાજુ બરાબર ઝેડ બને એક ખૂણા જોવાના અને બાહ્ય યુગ્મ કોણમાં ઝેડ બને બાકી બાજુ જે ખૂણા બને એ જોવા બરાબર અહીંયા ઝેડ બને છે તો અહીંયા 1 અને અહીંયા 6 અહીંયા પણ ઝેડ બને છે તો અહીંયા 2 અને અહીંયા 7 એવી રીતે ખૂણા જોવાનું વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ગણવાનું કરીએ અંતરયુગ્મ કોણ છે આવે છે બરાબર એટલે આપણે જ્યારે ઝેડ બને ત્યારે અંદરની બાજુ જે ખૂણા બને એ જોવાના થશે અને અનુકોણ અને યુગ્મ કોણ છે કેવા થશે એવું થશે ખાસ આપણે આકાર યાદ રાખજો બરાબર આકાર યાદ રાખશો તો જ તમે એની જોડ લખી શકશો હવે જોઈએ આપણે આજે ખૂણા છે એનો ત્રીજો પ્રકાર યુગ્મ કોણમાં ઝેડ આકાર મળે એની જોડ 2 હોય
અને ચેલિકાની એક બાજુના અંતકો એનો આકાર સી હોય અને એમાં જોડ મળે બે. અનુકોણ અને યુગ્મકોણ સરખા માપના હોય અને અંતકોણ છે એ પૂરક હોય, એટલે કે બે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. બરાબર, તો આ ત્રણ પ્રકારના ખૂણા જોઈ લીધા. હવે આમાંના આપણે ત્યાં જોયું તો આપણે અભિકોણની જોડ મૂકવી હોય તો આપણે લખી શકીએ. બરાબર, કારણ કે અભિકોણમાં છે તમને બધાને ખ્યાલ છે ત્યાં કોસની નિશાની બને. અહીંયા જોઈએ આપણે, બરાબર અહીંયા કોસ બને છે, અહીંયા સામે સામે ના ખૂણા છે તે આપણે અભિકોણમાં બે અને ચાર પેલી જોડ પર કે ખૂણો બે અને ખૂણો ચાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી જોડ છે યાદ હશે તો એક અને ખૂણો ત્રણ. ત્યાર પછી ત્રીજી જોડ છે તે લખે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે પણ બનશે તો ખૂણો પાંચ અને ખૂણો સાત. અને ત્યાર પછી અહીંયા પણ આવશે ખૂણો આઠ અને ખૂણો છ. અને તમને બધાને ખ્યાલ છે કે અભિકોણ તો કેવા હોય? સરખા માપના જ હોય. બરાબર, એટલે એક ખૂણાનો જવાબ હોય કે બીજા ખૂણાનો અભિગુણ છે એની ચાર જોડ મળે. બરાબર, તો આ રીતે આપણે ચાર પ્રકારના છે ગુણા શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનું છે કે જ્યારે બે સમાંતર રેખા અને એક છેદિકા છે તો બનતા અનુકોણ સરખા માપના હોય. એવી રીતે બે રેખા અને એક છેદિકા છે તો બનતા અંતરયુગ્મ કોણ સરખા માપના હોય. અને ત્યાર પછી બે સમાંતર રેખાના એક છેદિકા છે તો બનતા છેદિકાની એક બાજુના અંતકોણ પૂરક હોય. આ લાઈન છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉલટું કરવાનું કે જ્યારે બે રેખાઓને એક છેદિકા છે અને બનતા અનુકોણ છે કે સરખા માપના હોય તો રેખા કેવી હોય? સમાંતર હોય. એવી રીતે બે રેખાને એક છેદિકા છે તો બનતા અંતયુગ્મ કોણ છે સરખા માપના હોય તો બંને રેખા કેવી હોય? સમાંતર હોય. પહેલામાં આપણે શું જોયું કે રેખા સમાંતર હતી અને ખૂણા કેવા હતા? એકરૂપ હતા અને છેલ્લે અંતકોણ હોય કેવો હોય? પૂરક હોય. પણ હવે જ્યારે બે રેખાને એક છેદિકા છે તો બનતા અનુકોણ છે એકરૂપ હોય, અંતયુગ્મ કોણ એકરૂપ હોય અને છેદિકાની એક બાજુના અંતકોણ છે પૂરક હોય તો રેખા બંને કેવી હોય? સમાંતર હોય. આ લાઈન છે તમારે એને આ રીતે પોઈન્ટ કરીને લખી લેવાનું છે કે બે સમાંતર રેખાઓને એક છેદિકા તો બનતા અનુકોણ એ સરખામાં હોય. ત્યાર પછી બીજું એ શેના માટે લખવાનું? અંતરયુગ્મ કોણ માટે. બે સમાંતર રેખા હોય એક છેદિકા છેદે તો બનતા અંતઃ યુગ્મ કોણ સરખા માપના હોય. તમારે છે આ લાઈન યાદ રાખવી પડશે કારણ કે દાખલામાં છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ વિના આપણે આ લાઈન લખવાની થશે. ત્યાર પછી અકોરે માટે લખવાનું છેદિકાની એક બાજુમાં અંતર કોણ આવે. બે સમાંતર રેખાઓ એક છેદિકા છેદે તો છેદિકાની એક બાજુના
સમજૂતી છે પૂરી થાય છે. સ્વાધ્યાય 5.2 છે. આપણે અગાઉની લેક્ચરમાં શરૂ કરીશું.